અમે આનંદિત છે સદગુરુજી મને લાગે છે આ ઓડિટોરિયમમાં બેસેલા બધા લોકો અને ઇન્ટરનેટ પર આપણી વાતચીતને લાઈવ જોઈ રહ્યા હજારો દર્શકો પણ આ જાણવા માગે છે કે શું સારા સ્વાસ્થ્ય માટે કોઈ નુસ્ખો છે આધ્યાત્મિકતા યોગ અથવા જ્ઞાન કારણ કે મેં તમને થોડાક લોકોની મદદ માટે અશક્ય વસ્તુઓ કરતા જોયા છે જ્યારે બીમાર હતા અને સૌથી મોટી વાત છે કે જ્યારે તમારી તબિયત બગડી હતી તો કોઈ પણ ડોક્ટર મેડિકલ શબ્દકોશ અથવા ડાયરેક્ટરી એ બીમારીની ઓળખ સુધી કરી શક્યા ન હતા તો સ્વસ્થ રહેવા માટે શું કોઈ બીજી રીત પણ છે છે પુસ્તકમાં વાંચ્યું અરુંધતીએ તમારી આત્મકથામાં ખૂબ સુંદર રીતે લખ્યું છે એ કહે છે કે તમે એક દિવ્યદર્શી છો તમે પોતે એક અજાણ્યા રોગથી પીડિત હતા અને પછી તમે પોતે જ પોતાને ઠીક પણ કરી લીધા જુઓ મારા ખ્યાલથી તમારો પણ આ જ સવાલ છે તમે સ્વસ્થ રહેવા ઈચ્છો છો છે ને અને હું જાણું છું કે દરેક જે આજે અમને જોઈ રહ્યા છે જો હું આ સવાલ નહીં પૂછું તો ફરિયાદ કરશે મને એમનો બિઝનેસ જોઈએ છે પણ હું ઈચ્છું છું કે એ લોકો સારા રહે વાત એ છે કે આપણે આ શરીરને અંદરથી બનાવ્યું છે તો આ શરીરને બનાવવા વાળો આપણી અંદર જ છે તો તમારે કોઈ સમારકામ કરાવવું હોય તો તમે નિર્માણકર્તા પાસે જવાનું પસંદ કરશો કે કોઈ લોકલ મિકેનિક પાસે જો તમારી પહોંચ હોય જો તમારી ત્યાં સુધીની પહોંચ હોય તો તમે નિર્માણકર્તા પાસે જ જવાનું પસંદ કરશો અને જો તમારી પહોંચ ન હોય તો તમે સમારકામ માટે લોકલ મિકેનિક પાસે જશો જો મેડિકલ સાયન્સ ના હોત તો આ ઓડિયન્સમાંથી અડધા લોકો મરી ગયા હોત હા કારણ કે સન ઓગણીસો સુડતાલીસમાં એક ભારતીયની સરેરાશ ઉંમર અઠ્યાવીસ વર્ષની હતી અને આજે આ વધીને ચોસઠ વર્ષની થઈ ગઈ છે એનું મુખ્ય કારણ છે મેડિકલ સાયન્સ જેવી રીતે એ આજે છે હું મેડિકલ સાયન્સના મહત્વને ઓછું કરવાની કોશિશ નથી કરી રહ્યો આ મહત્વપૂર્ણ છે પાછલા ત્રીસ ચાલીસ વર્ષોથી ઘણું બધું મેળવ્યું છે સવાલ બસ આ જ છે જો તમારી પહોંચ આ સ્ત્રોત સુધીની હોત જેને આ શરીરનું નિર્માણ કર્યું છે તો નિશ્ચિત રૂપથી એ સમસ્યાને સંભાળી શકાય જે તમે શરીરની અંદરથી ઉત્પન્ન કરો છો બીમારીઓ બે પ્રકારની હોય છે ચેપી અને જૂના રોગ ચેપી રોગો બહારના વાયરસના હુમલાને કારણે થાય છે તમારે ડોક્ટરની પાસે જવું જ પડશે બેસીને ધ્યાન કરવાની કોશિશ ના કરો પરંતુ આ ધરતી પરની સિત્તેર ટકા બીમારીઓ પોતાની બનાવેલી છે હું પોતાની બનાવેલી એટલા માટે કહું છું કારણ કે તે અંદરથી ઉત્પન્ન થઈ છે તો જે વસ્તુ તમારી અંદરથી ઉત્પન્ન થાય છે તેને સરળતાથી તમારી અંદર જ ઠીક કરી શકાય છે તમારી પાસે જે કંઈ બહારથી આવે છે તેની માટે બહારની મદદ લેવી જોઈએ જો તમારે કોઈ જીવાણુ સાથે લડવું હોય તો તમારે દવા લેવી પડશે તો લગભગ સિત્તેર ટકા બીમારીઓ પોતાની જ બનાવેલી છે તમારું શરીર તમારી વિરુદ્ધ કામ શું કામ કરશે વાસ્તવમાં આ શરીર સ્વસ્થ રહેવા માટે બનેલું છે આ શરીરની દરેક કોશિકા સ્વસ્થ રહેવા માટે બનેલી છે તે તમારી વિરુદ્ધ શા માટે કામ કરશે કારણ કે એ ક્યાંક ને ક્યાંક તમે એને ખુશ નથી રાખતા જો સરળ શબ્દોમાં કહીએ તમારો પોતાનો પરિવાર તમારી વિરુદ્ધ શા માટે જશે ક્યાંક ને ક્યાંક તેઓ તમારાથી ખુશ નથી છે કે નહીં હા કે ના તેઓ તમારાથી ખુશ નથી તમે એવું કંઈક કરી રહ્યા છો તો આવી જ રીતે તમારા શરીરની થોડી કોશિકાઓ અને થોડા અંગો કોઈ કારણોથી ખુશ નથી તમારે થોડું વધારે ધ્યાન આપવું પડશે આનો ઉપાય છે એની ઉપર ધ્યાન આપવાની એક રીત છે કારણ કે આ શરીરની બધી જ વસ્તુ અંદરથી જ બની છે જ્યારે એવું છે તો શું આને અંદરથી ઠીક ન કરી શકાય તો આ કંઈ ચમત્કાર નથી હું લોકોને એ સમજાવવા ઈચ્છું છું કે આ કોઈ ચમત્કાર નથી ચમત્કાર શું હોય છે માની લો કે તમને ખબર નથી કે વીજળી શું છે હું અહીંયા આવ્યો અને મેં બસ દીવાલના આ ભાગને દબાવ્યો અને ચારે તરફ અજવાળું થઈ ગયું તમને શું લાગ્યું હું કોણ છું માની લો કે આજથી હજાર વર્ષ પહેલાં જો મારી પાસે સેલફોન હોત હું પોતાનો ફોન કાઢીને અમેરિકામાં કોઈ માણસની સાથે વાત કરત તો તમને લાગત કે હું ભગવાન છું છે ને તો ચમત્કાર એટલે એવી વસ્તુ જે તમારી સમજની પરે હોય કંઈક એવું જે તમારી લોજિકલ બુદ્ધિમાં ફિટ ન થાય તે તમને ચમત્કાર લાગે છે જેમ જેમ તમારું લોજિક વિકસિત થાય છે તો એવી ઘણી બધી વસ્તુઓ જે આજથી સો વર્ષ પહેલાં ચમત્કાર લાગતી હતી તે આજના રોજિંદા જીવન માટેની સામાન્ય વસ્તુ છે ને એવું છે ને તો આ કોઈ ચમત્કાર નથી આ બસ તમારા પોતાના શરીરની અને જે રીતે બન્યું છે તેની એક વધારે ઊંડી સમજ છે તો આ એવી વાત છે કે જેના ઉપર આપણે ધ્યાન આપવાની જરૂર છે